કે તમે અમદાવાદના વિકાસની વાત કરો તો તમે આપણે રિવરફ્રન્ટ બતાવીએ કે આપણે બીઆરટીએસ બતાવીએ, પણ જે નરેન્દ્રભાઈએ કીધું કે માત્ર દિલ્હી એ ભારત નથી, એમ રિવરફ્રન્ટ અને બીઆરટીએસ એ જ અમદાવાદ નથી, એ જ માત્ર ગુજરાત નથી, એટલે એ બહુ મહત્વનું છે. સ્માર્ટ સિટીની વાતની જે કન્સેપ્ટ છે બહુ સારો છે કે જે એનર્જી એફિશિયન્સી હોય, કે જેમાં એન્વાયરમેન્ટ પર્યાવરણનું પણ ધ્યાનમાં રખાય, જેમાં સૌ લોકોના એટલે ખાસ કરીને હાઉસિંગ કોઈ પ્રોબ્લેમ ના હોય, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું હોય કે જે આખા ઇકોસિસ્ટમને ખાસ કરીને તકલીફ ના કરે, તો એ બરાબર છે. પણ જે એની સામે બીજો કન્સેપ્ટ છે ગિફ્ટ સિટીનો, એ પણ આખું બહુ અલગ અલગ કન્સેપ્ટ છે. એટલે કે જેમાં હાઈરાઈઝીસ હોય, એટલે ખાસ કરીને જે આવાસના પ્રશ્ન છે, જમીનના પ્રશ્ન છે, એને દૂર કરીને તમે હાઈરાઈઝીસ, એટલે હવે તમે એવું છે કે તમે આકાશ તરફ જાઓ, કેમ કે આપણે આમ જમીનનો પૂરેપૂરો ઉપયોગ કરી દીધો છે, હવે આપણે આકાશ તરફ. ચાઇના કેટલા બધા હાઈરાઈઝીસ અનલિમિટેડ છે, એટલે ઓબ્વિયસલી આપણી પાસે બીજો કોઈ ચોઇસ નથી. પણ ગિફ્ટ સિટીની વાત કરીએ, ગિફ્ટ સિટી આજે હાઈરાઈઝની વાત કરીએ તો એ તો બોમ્બેમાં તો કરી જ છે આપણે, અને બીજી જગ્યાએ પરમિશનો મળે છે, જેમ જેમ એફએસએલ કહેવાય કે એફડીઆઈ કહેવાય, જે કહે એ ખુલે છે, એટલે એ બી ત્યાં થઈ રહી છે. એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે કરન્ટલી વોટ વી આર ડુઈંગ ઇઝ વી આઈ મીન જે બીજી કંપનીએ બેઝિક રૂટ્સ વાપર્યા છે ફોર ધર ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, એઝ ઇન્ડિયા ઓબ્વિયસલી આપણે થર્ડ વર્લ્ડ કન્ટ્રી કહેવાય, એટલે બાય ડિફોલ્ટ આપણે બી હવે એ રૂટ્સ વાપરીએ છીએ ફોર અવર ઇકોનોમિક ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. અગાઉ પરેશભાઈ જયારે આપણે વ્યાપારિક સંબંધોની વાત કરી રહ્યા હતા, જે રીતે ચાઇનાએ તેના વેપારને ખૂબ જ સંકલન કરીને, ખૂબ જ કંટ્રોલ કરીને એક આખું માર્કેટ ઉભું કર્યું છે, શું આ પ્રકારની કોઈ સ્ટ્રેટેજી છે તે અહીં ગુજરાત માટે, ભારત માટે પણ આવી શકે છે ખરી? ચોક્કસ કલ્પના. આપણે જોઈએ તો ચાઇનાએ કરાચીના ગદ્દર જે એનું જે પોર્ટ છે એના ડેવલપમેન્ટમાં મોટી ભૂમિકા ભજવી, મોરિશિયસ ના વિકાસમાં મોટી ભૂમિકા ભજવી, બાંગ્લાદેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, શ્રીલંકામાં, એટલે આમ જોવા જાય ચાઇના આપણી આજુબાજુમાં દરેક દેશમાં કોઈ ને કોઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હ્યુજ મોટા પ્રોજેક્ટ કરી રહ્યું છે, આઈધર પાર્ટનરશિપમાં એમની કંપનીઓ કરી રહી છે. આપણે આ ઓપોર્ચ્યુનિટી ગુમાવી, એટલે 10 વર્ષ પહેલા આપણી પાસે ઓપોર્ચ્યુનિટી આવી કે આપણે ખાસ કરીને આ જે દેશોની વાત કરી, બાંગ્લાદેશ હોય, શ્રીલંકા હોય, કે માલદીવ્સ હોય, કે માડાગાસ્કર હોય, એ આપણે ગુમાવી. એટલે ભારતે એક આ તક બે રીતના ગુમાવી, એક કે આ દરેક દેશોમાં ચાઇનીઝ કંપનીઓનું તમને પ્રભુત્વ જોવા મળે, ચાઇનીઝ પ્રેઝન્સ તમને જોવા મળે, ભારતનું પ્રેઝન્સ રહ્યું નહીં, એટલે એક એક ચાઇનાનું પ્રેઝન્સ પણ જોવા મળ્યું, એમને કંપનીઓને આરએનડી એ દેશોમાં એમને કરી, બીજું એમનું એમને એમનો મોટો બિઝનેસ મળ્યો, અને સૌથી મહત્વની વસ્તુ છે કે એમના દેશમાં એક ચાઇના એક બિગ બ્રધર તરીકેની એક ભૂમિકામાં આવ્યું. અને મને લાગે છે નરેન્દ્રભાઈની આ બાબતની સમજણ સારી છે, અને એમને આ દ્રષ્ટિકોણથી ચાઇનાને સાથે રહીને કરવાનું વાત કરી. તમે જોયું તો ભૂટાનથી માંડીને એમને નેપાળ ને બીજા દેશોને સાથે લીધા, શાકના દેશોને સાથે લીધા, તો જે તક જતી રહી ભારત પાસેથી એ તો જતી રહી, પણ નવી તક ઊભી કરીને પોતાનો આજુબાજુમાં સલામતી, શાંતિ, પ્રસારો અને પોતાનું ભારતનું સાર્વભૌમત્વ રહે એવા પ્રયત્ન ચોક્કસ થશે. આપ જે રીતે પોર્ટની વાત કરી રહ્યા છો કે જે તક ભારત પાસે જતી રહી, પરંતુ ભારત પાસે જે દરિયા કિનારો છે ત્યાં જ પોર્ટનો વિકાસ થવો જોઈએ, જે અત્યારે અસ્તિત્વ ધરાવે છે તેવા પોર્ટની હાલત પણ ખરાબ છે, શું તેના વિકાસ માટે વધારે સહકાર મળી શકે છે ચાઇના પાસે? ના, એક દશકામાં, છેલ્લા દશકામાં પોર્ટની સ્થિતિ બહુ સારી છે, અને ગુજરાતમાં જોવા જઈએ તો પોર્ટ બહુ સારી રીતના વિકાસ પણ આઈધર, અને એ તમે જો અદાણીના પોર્ટનું પણ આમ તમે પરિવહનની ક્ષમતા બહુ અદભુત છે, એટલે આમ જોવા જઈએ તો આ જરૂરિયાત છે. તમે જ્યારે એક્સપોર્ટ ઇકોનોમી તરફ જાઓ છો કે તમે એટલે તમે તમારું જે દેશમાં ઉત્પન્ન કરો છો ચીજ વસ્તુઓ વધારે ને વધારે લોકો સુધી, દેશો સુધી જાય, તો આપણે એક્સપોર્ટ ડ્રીવન ઇકોનોમી તરફ જતા જઈએ છે, નિકાસલક્ષી અર્થતંત્ર તરફ, ત્યારે પોર્ટની ખૂબ મહત્વની જરૂરિયાત હોય છે, અને એમાં છેલ્લા 10 વર્ષમાં બહુ સારું કામ થયું છે. મારો પ્રશ્ન, એટલે આપણે હું જે વાત કરતો હતો એ છે કે આ જે વિકસતા દેશો છે ભારતની આજુબાજુમાં, અગ્નિ એશિયાથી માંડીને આ બધું મારા વિકસ કરતા સુધી, તો એ લોકોને ટેકનિકલ આવું હોય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હતી જે ભારતે પૂરી પાડવી જોઈતી હતી, કેમ કે જિયોગ્રાફિકલી આપણે, એટલે ભારત એઝ અ કન્ટ્રી હતી ખરી કે આ દેશોની બહુ નજીક છે, આપણે આપી શકીએ એવા હતા, અને બીજું ભારત નો જે મોટા ભાઈ બિગ બ્રધરની ભૂમિકા છે એ એમાં સ્વીકાર્ય થાય, એટલે ભારતની હાજરી હોય,
અને રોજગારીનો જે મોટો પ્રશ્ન છે તે પણ ક્યાંક હળવો થઈ શકે? હા ચોક્કસ, રોજગારી કરતા જયારે તમે બીજા દેશોમાં રહીને મોટા પ્રોજેક્ટ કરો છો તો તમારી એક ઇન્ટરનેશનલ ક્રેડિબિલિટીનો પણ બહુ મોટો ઉભો થાય છે. તમે ઇન્ટરનેશનલ બિડિંગ બી કરી શકો અને તમારું જે ફિઝિકલ પ્રેઝન્સની વાત છે કંઈકના એ ખૂબ મહત્વની છે કે તમે એક મોટા દેશ તરીકે આજુબાજુના દેશોમાં તમારી હાજરી હોવી એ ખૂબ એટલે આમ બહુ મોટી વસ્તુ છે. શું લાગે છે જે રીતે આ ચીનના જે રાષ્ટ્રપતિ છે તે વડાપ્રધાન સાથે મુલાકાત કરશે અને આગામી સમયમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક જે વિદેશ પ્રવાસ કરવા જઈ રહ્યા છે, જે જે રીતે પરેશભાઈએ વાત કરી કે ઇન્ટરનેશનલ ક્રેડિબિલિટી તેમાં વધારો થશે 100%. પણ એ પેલા પોર્ટની વાત કરો, ઇન્ડિયામાં પોર્ટ્સ અત્યારે છે જ, બટ ઇટ વોઝ મોર ઓફ એન એડમિનિસ્ટ્રેટિવ ઇશ્યુ જેના લીધે પોર્ટ્સ ડેવલપ ના થયા. કારણ કે જે આપણું આઈ મીન ગવર્મેન્ટ લેડ પોર્ટ્સ હતા એટલે જે પ્રાઇવેટ પોર્ટ્સ છે એ આવે એટલે હવે પોર્ટની આ લોકો નીતિ બદલી રહ્યા છે અને બધા પોર્ટ્સ એ લોકો પ્રાઇવેટાઇઝ પીપીપીમાં નાખી રહ્યા છે. સો ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ એમ્ફસાઇઝ કે ઇટ વોઝ ધેર બટ ઇટ વોઝ મિસયુઝ, ધ પોર્ટ્સ આર નોટ બીંગ યુઝ થિંગ લાઈક દેટ. કમિંગ બેક ટુ અત્યારે જે આઈ સેડ કે કરન્ટલી સિન્સ લાસ્ટ 1.5 years ધ ટાઈમ ધીસ ઇલેક્શન ને બધું ચાલુ થયું આપણું નવું ઇલેક્શન માટે, તો ઇન્ટરનેશનલમાં આપણી ઇન્ડિયાની અત્યારે એક ઓળખ છે. પીપલ નો કે આઈ મીન કે ઇન્ડિયા ઇઝ અ કમિંગ અપ એઝ અ પાવરફુલ કન્ટ્રી, એટલે એના માટે અને જે આપણે આ બધું ડેવલપમેન્ટની વાત કરીએ છીએ તો ઇટ ઇઝ ગોઈંગ ટુ પ્લે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, એમાં કોઈ ડાઉટ નથી. એટલે આઈ એમ શ્યોર કે આ તો અત્યારે ખાલી આપણે જે નાના નાના પ્રવાસ કર્યા છે, જાપાન ચાઇનાની વાત કરી છે, હવે અમેરિકા યુકે બધાની બીજા બીજી વાતો આવશે, એટલે ઇન્ડિયા ઇઝ ગો ફ્રાન્સ, એટલે ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ પ્લે વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, એમાં કોઈ ડાઉટ નથી. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર, આપ અહીં ઉપસ્થિત રહ્યા અને ચર્ચા કરી તે બદલ. તો મોંઘેરા મહેમાન વિશેષ રજૂઆત યથાવત રહેશે જનક સાથે. હાલ સમય થયો છે એક બ્રેક.